गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण चार विषय अंग्रेजी, तेनी अंदर यूनिट टू के जेनु नाम छे थिंग्स अराउंड अस, ये आपणे शुरू करीए छीए। अगाउना लेक्चरनी अंदर आपणे एक्टिविटी एक थी बार करी थी, आजना लेक्चरनी अंदर आपणे एक्टिविटी 13 पाठ्यपुस्तकमां करशुं। ए पहेला तेना स्पेलिंग लखशुं, बराबर ने? तो जुओ, आ छे आपणा एक्टिविटी 13ना स्पेलिंग्स एटले के शब्दार्थ, बराबर ने? तो तमारे तमारी पाकी बुकनी अंदर तमने जे रीते स्क्रीन पर देखाय छे ए रीते एक्टिविटी 13 एम लखवानुं छे, पछी तेनी नीचे शब्दार्थ लखी अने तमने आवी रीते जे वच्चे बे लीटी करेली छे एवी लीटी करी स्पेलिंग उच्चार अने अर्थ एवा ત્રણ ખાના થાય એ રીતે તમારે લીટી દોરવાની છે, બરાબર? દોરાઈ ગઈ ને? સરસ, ચાલો તો હવે આપણે એક્ટિવિટી 13ની અંદર જે તમારે સ્પેલિંગ આવે છે એ જોઈએ, પછી આપણે પાઠ્યપુસ્તકની અંદર એક્ટિવિટી 13 કરવાની છે, બરાબર ને? તો ચાલો પહેલાં આપણે તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખી લઈએ। તો ચાલો સૌથી પહેલું છે TOMATO, ટમેટો એટલે ટમેટું, પછી છે TOSAY, ટુ સે એટલે બોલવું, પછી છે FAT, ફેટ એટલે જાડું, પછી છે POT, પોટ એટલે માટલું, ત્યારબાદ આવે છે TOOSHAKE, TOSHAKE, TOOSHAKE એટલે હાલવું અથવા તો ધ્રુજવું, ત્યાર પછી છે ટૂ એટલે કે TOSHOUT, ટુ શાઉટ એટલે બૂમ મારવી, પછી છે ALOT, અલોટ એટલે ઘણું। હવે તેના પછીના સ્પેલિંગ પણ જોઈ લઈએ, તેના પછી છે AUNTY, આંટી એટલે કાકી, માસી, પછી મામી પણ થાય અને ફોઈ પણ થાય, બરાબર? TOGIVE, ટુ ગીવ એટલે આપવું, ત્યાર પછી છે COAT, કોટ એટલે કોટ, ત્યાર પછી છે TOLOOK, ટુ લુક એટલે જોવું, ત્યાર પછીનો છે TOSHIVER, ટુ શિવર એટલે ધ્રુજવું, ત્યાર પછી છે HAPPY, હેપી એટલે ખુશ, ત્યાર પછી છે PLANT, પ્લેન્ટ એટલે છોડ, ત્યાર પછીનો પણ જોઈએ, ત્યાર પછીનું જે સ્પેલિંગ છે એ છે SUNSHINE, સનશાઇન એટલે તડકો પણ થાય અને સૂર્યપ્રકાશ પણ થાય, કારણ કે સન એટલે સૂર્ય અને શાઇન એટલે પ્રકાશ, તો સનશાઇન એટલે કે સૂર્યનો પ્રકાશ એ સૂર્યપ્રકાશ પણ કહેવાય અને સૂર્યપ્રકાશને આપણે તડકો પણ કહીએ છીએ। ત્યાર પછી છે NICE, નાઇસ એટલે સરસ, ત્યારબાદ આવે છે ICE, આઈસ એટલે બરફ, ત્યાર પછીનો જે સ્પેલિંગ છે એ છે VILLAGE, વિલેજ એટલે ગામ, પછી COLD, કોલ્ડ એટલે ઠંડુ, પછી છે COOL, કુલ એટલે ઠંડુ, કોલ્ડ એટલે પણ ઠંડુ થાય અને કુલ એટલે પણ ઠંડુ જ થાય, પછી છે TOFEEL, ટુ ફીલ એટલે અનુભવ કરવો અથવા તો લાગવું, ત્યાર પછી છે NOTHING, નથિંગ એટલે કશું નહીં, બરાબર મિત્રો? હવે આપણે બીજા સ્પેલિંગ પણ જોઈએ જે મેં બીજા પેજ પર લખેલા છે। તો આ છે મારું બીજું પેજ, એટલે નવું પેજ આવ્યું એટલે નવા પેજ ઉપર પણ મેં આવી રીતે બે લીટી કરી અને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એવું લખેલું છે। એ તમે પણ જો નવા પેજ પર આવ્યા હો તો તમારે પણ લખી નાખવાનું છે, બરાબર ને? તો ચાલો હવે આપણે એક પછી એક સ્પેલિંગ જોઈ લઈએ। તો સૌથી પહેલાં જે છે એ છે WARM, વોર્મ એટલે ગરમ અથવા તો હું ફાળું,
ત્યાર પછી છે HUNGRY હંગ્રી એટલે ભૂખ્યું. પછી છે TOOPEN ટુ ઓપન એટલે ખોલવું. ત્યાર પછી છે TOTAKEOUT ટુ ટેક આઉટ એટલે બહાર કાઢવું. ત્યાર પછી છે SUDDENLY સડનલી એટલે અચાનક. ત્યાર પછી છે RADISH રેડિશ એટલે મૂવો. ત્યાર પછીનો છે TOMOVE ટુ મૂવ એટલે હાલવું અથવા તો ખસવું. ત્યાર પછી છે SUN સન એટલે સૂર્ય. ત્યાર પછી છે TORUN ટુ રન એટલે દોડવું. ત્યાર પછીના સ્પેલિંગ પણ જોઈ લઈએ આપણે તો. ત્યાર પછીના સ્પેલિંગની અંદર છે ACROSS અક્રોસ એટલે એક બાજુથી બીજી બાજુ સુધી. મારે બાજુમાં સમાય એમ નહોતું એટલે મેં અહીંયા નીચે બીજી લીટીમાં લખ્યું છે. પછી જે સ્પેલિંગ આવે છે એ મારે એક લીટી છોડીને લખવો પડશે, બરાબર ને? એ મેં લખેલો જ છે, જુઓ. SKY સ્કાય એટલે આકાશ. ટુ ગિફ્ટ TOGIFT ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી. પછી છે KING કિંગ એટલે રાજા. ત્યારબાદ છે SMILE સ્માઇલ એટલે સ્મિત. અને ત્યાર પછી છે FINE ફાઇન એટલે સરસ. આ હતા આપણા એક્ટિવિટી 13ના સ્પેલિંગ. હવે આપણે એક્ટિવિટી 13 જે છે એ પાઠ્યપુસ્તકની અંદર કરશું. એ યુનિટ 2ની એક્ટિવિટી 13 છે એ હવે આપણે પાઠ્યપુસ્તકમાં કરશું. અને ત્યારબાદ એ કર્યા બાદ આપણે તેનું ભાષાંતર આપણી પાકી બુકમાં લખવાનું છે. એ પણ હું તમને એક્ટિવિટી 13 પાઠ્યપુસ્તકમાં કરાવ્યા બાદ લખાવવાની છું. તો ચાલો હવે બધા પોતપોતાનું પાઠ્યપુસ્તક ખોલશે. તો ચાલો આ છે આપણી એક્ટિવિટી 13 પેજ નંબર 16 ઉપરની. અહીંયા છે નીચેની કવિતા ગાઓ. તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતા આપેલી છે તે ઓળખો. ભાઈ જુઓ, આ જે આપણે પોએમ છે અત્યારે હું તમને જે કરાવું છું એ તમારી ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એમાં પણ આવે છે. હવે આ કવિતાનું નામ છે ટોમેટો સેઝ, એટલે કે ટમેટું કહે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો શરૂઆત થાય છે અહીંથી. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક એ પોળો, એટલે કે ટમેટું રે ટમેટું માટલા જેવું જાડું. ફેટ એટલે જાડું અને કોની જેવું, લાઈક એટલે જેવું, અપોટ એટલે કે માટલા જેવું જાડું. શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટ એટલે એટલું. શેકિંગ એટલે તે ધ્રુજવું. તો ક્યાં ધ્રુજે છે? તો કે ફ્રીજમાં ધ્રુજે છે. અને શાઉટર લોટ, શાઉટર એટલે બૂમો પાડવી, ઘણી બૂમો પાડી. ટમેટું રે ટમેટું ફેટ લાઈક અપોર, એટલે કે ટમેટું રે ટમેટું માટલા જેવું જાડું. ફ્રીજમાં ધ્રુજતું, ઘણી બૂમો પાડી. શું બૂમો પાડી? તો કે આંટી આંટી, દૂધી આંટી, ગીવ મી અ કોટ. આંટી આંટી એટલે કે માસી માસી, દૂધી માસી, મને એક કોટ તો આપો, એટલે કે પહેરવા માટે કોટ તો આપો. લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ, એટલે લુક એટ મી એટલે મને તો જુઓ, મને જુઓ, આમ મારી સામે જુઓ, મને ખૂબ ઠંડી લાગે છે, હું ખૂબ ધ્રુજી રહ્યો છું. શિવરિંગ એટલે ધ્રુજવું. ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ, ઓ હું તો છોડ ઉપર ખૂબ ખુશ હતો. ટમેટું છે ને એ દૂધી માસીને કહે છે, તમે મારી સામે જુઓ હું કેટલું ધ્રુજું છું, હું તો ઘણું સારું હતું કે હું મારા છોડ ઉપર હતો, હું ખૂબ જ ખુશ હતો. ક્યાં ખુશ હતો? તો કે ટમેટું એમ કહે છે કે હું મારો જે છોડ હતો એની ઉપર ઘણો ખુશ હતો. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ. સનશાઇન, સનશાઇન એટલે તડકો, સૂર્યનો તડકો એટલે કે સનશાઇન. સનશાઇન એટલે કે તડકો તો ખૂબ જ સરસ આવતો હતો મારી માસી. ક્યાં? તો કે હું જ્યારે ઝાડવા ઉપર ખુશ હતો ને ત્યારે સૂર્યનો પ્રકાશ તડકો મારી ઉપર ખૂબ જ સરસ આવતો હતો.
હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, અને અહીંયા તો બધે બરફ જ બરફ, ફક્ત બરફ જ બરફ, બધે બરફ જ બરફ. ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ. આ ગામ જે છે, વિલેજ એટલે ગામ, કયું ગામ, આ કયા ગામની વાત કરે છે, તો એ તમે સમજી જજો. કોલ્ડ, આ ગામ છે એ કેવું છે, ઠંડુ છે, અને ઠંડો ઠંડો અહીંયા બરફ છે. આ જે ગામ છે એ બરફનું ગામ છે, અને અહીંયા ઠંડો ઠંડો બરફ છે. એટલે ટમેટું છે ને કયા ગામની વાત કરે છે, તો કે એને ક્યાં રાખેલું છે, ફ્રીજની અંદર રાખ્યું છે. એટલે એ ફ્રીજને એક ગામ જ ગણે છે. ટમેટું કેવડું હોય, સાવ નાનું હોય, અને એને ફ્રીજમાં મૂકી દઈએ એટલે એને જ લાગે કે આ તો એક ગામ જ છે. એટલે એમ કહે છે કે આ ગામ તો કેવું છે, સાવ ખૂબ જ ઠંડું ગામ છે, ફ્રીજ તો બહુ ઠંડુ છે, અને અહીંયા બધે જ બરફ બરફ, ઠંડો ઠંડો બરફ છે. ઓ આંટી, વુ મેડ ધીસ ફ્રીજ. અરે માસી, ઓ માસી, આ ફ્રીજ કોણે બનાવ્યું છે. હિયર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ, એટલે કે માસી આ ફ્રીજ કોણે બનાવ્યું છે, અહીંયા મને જરાય ગરમું લાગતું નથી, કાંઈ ગરમ જ નથી લાગતું ને, અહીંયા બધું મને ઠંડુ જ લાગે છે. આ કોણે બનાવ્યું હશે આ ફ્રીજને, કે જ્યાં મને બધું ઠંડુ ઠંડુ જ લાગે છે, કાંઈ ગરમ તો લાગતું જ નથી. ટીપ ટેપ ટીપ ટેપ, કેમ પિંકી હંગરી. આવી વાત ટમેટું વૃદ્ધિને કહેતો હોય છે, વાત કરતો હોય છે, ત્યારે પિંકી નામની છોકરી છે એ ટપ ટપ કરતી આવે છે. હંગરી એટલે કે ભૂખ્યું, એટલે કે એને ભૂખી ટીપ ટેપ કરતી ભૂખી પિંકી આવે છે. ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ઘારી, એ ફ્રીજ ખોલે છે અને ફ્રીજની અંદરથી ઘારી બહાર કાઢે છે. સડનલી ધ રેડિશ મૂળ અડાવ, એટલે જેવી પિંકી બહારનું ખોલે છે એવો તરત જ તે મૂળાભાઈ છે, રેડિશ એટલે મૂળો, તો મૂળાભાઈ છે એ તરત હલે છે. મૂળાભાઈ શું કરે છે, હલે છે. મૂળ અબાઉટ એટલે કે હલવું. ટીપ ટેપ ટીપ ટેપ, કેમ ટેમેટો આઉટ, એટલે મૂળાભાઈ હલે છે અને ટપ ટપ કરતું ટમેટું પણ બહાર આવી જાય છે. ટીપ ટેપ ટીપ ટેપ, કેમ ટમેટો આઉટ, એટલે ટમેટું પણ બહાર આવી જાય છે. પિંકી છે એને ભૂખ લાગી છે એટલે ફ્રીજ ખોલે છે, ફ્રીજમાંથી ઘારી કાઢે છે. જેવી પિંકી ઘારી કાઢવા માટે ફ્રીજ ખોલે છે ત્યાં મૂળાભાઈ એકદમ હલવા માંડે છે. તરત જ તે હલે અને ટમેટાભાઈને ધક્કો મારી દે, એટલે ટમેટાભાઈ ટપ ટપ કરતા બહાર આવી જાય છે. સૂન સૂન સન રેન એક્રોસ ધ ખાઈસ, જો સૂન સૂન સન રેન અક્રોસ ધ સ્કાય, એટલે કે જેવું ટમેટું બહાર આવે છે એવો તે સૂર્ય જે છે એ આકાશમાં દોડે છે. રન એક્રોસ ધ સ્કાય, સૂન સૂન સન એટલે કે થોડી જ વારમાં સૂર્ય, રેન એક્રોસ ધ સ્કાય એટલે કે સૂર્ય આકાશમાં દોડે છે. ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઇન, એટલે શું કે ટમેટાને ગિફ્ટેડ ટમેટો એટલે કે સૂર્ય દોડી અને ટમેટાને ભેટ આપે છે, શેની, તો એક હુંફાળા તડકાના કોટની. કોટ એટલે આપણે જે પહેરવાનો હોય ઠંડો ન લાગે એ માટે, એટલે કોટ, વામ એટલે હુંફાળો, સનશાઇન એટલે તડકો. સૂર્ય છે એ આકાશમાં ફટાફટ દોડી અને ટમેટાને હુંફાળા તડકાની ભેટ આપે છે. આઈ એમ ધ કિંગ, હું રાજા છું, સેડ વિથ અ સ્માઇલ, ફાઇન ફાઇન. કોણ એમ કહે છે, કે ટમેટું એમ કહે છે કે હવે હું રાજા થઈ ગયો, હવે હું રાજા છું, એમ સરસ મજાનું સ્મિત આપી, સરસ સરસ સ્મિત આપી, અને ટમેટું કહે છે કે આઈ એમ ધ કિંગ, હું રાજા છું. તો મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 13 પૂરી થઈ છે પાઠ્યપુસ્તકની. તો પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 13 પૂરી કર્યા બાદ હવે આપણે પાકીબુકની અંદર ભાષાંતર લખવાનું છે. તો જુઓ, તમને દેખાય છે ને, ભાષાંતર એવું મેં મોટા અક્ષરે લખ્યું છે, તેની નીચે SONG સોંગ એટલે કે કાવ્ય લખ્યું છે, અને પછી જે કવિતા છે એનું નામ ટોમેટો સેસ, એવું તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખેલું છે, TOMATO ટોમેટો સેસ, એટલે ટમેટું કહે છે, બરાબર. ચાલો હવે એક પછી એક લીટીનું આપણે ભાષાંતર
करी तमारे पाठ्यपुस्तक नी अंदर जे रीते लीटी लखेली छे इंग्लिश नी अंदर एनु ज अहीं आपणे ए ज रीतना वाक्य लखी अने भाषांतर करेलू छे। बराबर, तो चलो सौथी पहेलू छे टमाटो रे टमाटो फेट लाइक अ पोट, पोट एटले माटलू अने लाइक एटले जेवू ने फेट एटले જાડું। ટમેટું રે ટમેટું માટલા જેવું જાડું। પછી છે, પછી લીટી મૂકીને લખ્યું છે એટલે તમને ખ્યાલ આવે કે હવે બીજી લીટીનું ભાષાંતર છે। શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ, શાઉટેડ એટલે બૂમો પાડી, લોટ એટલે ઘણી। બરાબર, શેકિંગ એટલે કે ધ્રુજતું, તો ક્યાં, તો કે ફ્રીજમાં, ફ્રીજમાં ધ્રુજતું ઘણી બૂમો પાડી। શું બૂમો પાડી એ પણ આપણે જોઈ લઈએ, તો જો શું બૂમો પાડી છે, આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, ટમેટું છે એ ફ્રીજની અંદર હતું એને એને ઠંડી લાગતી હતી, એ ધ્રુજતું હતું એટલે એણે બૂમો પાડી, કોને પાડી, તો કે આંટી આંટી દૂધી આંટી એટલે કે દૂધીને બૂમો પાડી અને કહ્યું ગીવ મી અ કોટ, મને કોટ આપો। જુઓ એનું ભાષાંતર મેં લખ્યું છે માસી દૂધી માસી, માસી મને એક કોટ આપો। પછી પાછું શું કહે છે, લુક એટ મી લુક એટ મી લુક એટ મી એટલે કે મને જુઓ મને જુઓ, આઈ એમ શિવરિંગ અ લોટ, શિવરિંગ એટલે ધ્રુજવું એમાં હમણાં જ કહ્યું, લોટ એટલે ઘણું, હું ખૂબ ધ્રુજી રહ્યો છું, એવું કોણ બોલે છે, ટમેટું બોલે છે, એ દૂધી માસીને કહે છે કે દૂધી માસી મને તમે એક કોટ આપો, તમે મારી સામે તો જુઓ હું ખૂબ જ ધ્રુજી રહ્યો છું। પછી આવે છે ઓ ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ, પ્લાન્ટ એટલે છોડ, હેપી એટલે ખુશ, ઓ ઓ હું છોડ પર ખુશ હતો, સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ, એટલે ટમેટું કહે છે કે દૂધી માસી હું તો છે ને પ્લાન્ટ ઉપર એટલે કે છોડવા ઉપર ખૂબ જ ખુશ હતો, અને સનશાઇન એટલે કે તડકો, વેરી વેરી નાઇસ એટલે ખૂબ ખૂબ સરસ હતો, એટલે હું ઝાડવા ઉપર હતો છોડ પર હતો ત્યારે ખૂબ જ ખુશ હતો, શા માટે, તો કે મસ્ત મજાનો સરસ મજાનો તડકો આવતો હતો મારા માસી। હવે પછી જોઈએ પાછું શું છે, હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ એટલે શું, આઈસ એન્ડ આઈસ હિયર એટલે અહીંયા, અહીં ફક્ત બરફ જ બરફ છે, હું જ્યારે છોડ પર હતો ત્યારે તો સરસ મજાનો તડકો આવતો હતો અને અહીંયા તો બધે ફક્ત બરફ જ બરફ છે। ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ, અહીંયા જે આ ગામ છે જે ગામની અંદર મને મૂકેલો છે એ ગામ તો ઠંડુ છે અને આ ગામની અંદર તો બરફ પણ ઠંડો ઠંડો છે, એવું ટમેટું છે ને એ દૂધીને કહે છે। હવે આગળ જોઈએ, આગળ શું કહે છે એ પણ આપણે જોઈ લઈએ। બરાબર ને, અહીંયા પાછું એમ કહે છે ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ, એ શું કહે છે ટમેટું દૂધીને, ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ એટલે કે અરે ઓ માસી આ ફ્રીજ કોણે બનાવ્યું, ટમેટું છે ને એ દૂધીને કહે છે કે આ આ ફ્રીજ બનાવ્યું છે કોણે, હિયર આઈ ફીલ નથિંગ ઇઝ વાર્મ, વોર્મ એટલે ગરમ અથવા તો હુંફાળું, અહીંયા તો મને કાંઈ હુંફાળું લાગતું નથી, અહીંયા તો મને કાંઈ ગરમ લાગતું નથી, આ ફ્રીજ બનાવ્યું છે કોણે કે અહીંયા તો બધું ઠંડુ ઠંડુ જ લાગે છે, એક પણ વસ્તુ ગરમ લાગતી નથી, અહીં મને કશું ગરમ લાગતું નથી। ટીપ ટેપ કેમ પિંકી હંગ્રી, આ વાત શરૂ હતી એ સમય દરમિયાનમાં પિંકી નામની છોકરી છે ને એ ટીપ ટપ ટપ કરતી ટીપ ટેપ કરતી આવી, ટીપ ટેપ ભૂખી પિંકી આવી, કેમ પિંકી હંગ્રી એટલે કે ભૂખી પિંકી આવી, ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ઘારી, ઓપન ધ ફ્રીજ એટલે ઓપન ડ ઓપન ધ ઓપન એટલે ખોલવું થાય, શું ખોલ્યું, તો કે એણે ફ્રીજ ખોલ્યું અને ફ્રીજની અંદર જે ઘારી મૂકેલી હતી એ બહાર કાઢી, એટલે શું કહે છે ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ઘારી, ફ્રીજ ખોલ્યું અને ઘારી બહાર કાઢી। પછી શું આવે છે, સડનલી ધ રેડિશ મૂવડ અબાઉટ, ઘારી ખોલવા માટે જ્યારે પિંકીએ ફ્રીજ ખોલ્યું ત્યારે અચાનક જ મૂળો હલ્યો, સડનલી એટલે શું થાય, સડનલી એટલે થાય અચાનક,
मूड अबाउट એટલે હલવું, કોણ હલવું? તો કે રેડિશ. રેડિશ એટલે મૂળો. જેવું પિંકીએ ઘારી ખોલવા માટે ફ્રૂજ ખેલ્યું એવા મૂળાભાઈ હલ્યા. ટીપ ટેપ ટીપ ટેપ કેમ ટોમેટો આપ ટપ ટપ કરતું ટમેટું બહાર આવ્યું. ટીપ ટેપ ટીપ ટેપ કેમ ટોમેટો આવ ટીપ ટેપ ટીપ ટેપ બહાર આવ્યું ટમેટું. હવે પછી શું થાય છે? ટમેટો ભાઈ બહાર આવી ગયા પછી શું થાય છે? સૂન થસન રન એક્રોસ થસ ખાય. રન એટલે દોડવું, અક્રોસ એટલે કે એક બાજુથી બીજી બાજુ, ધસકાય એટલે આકાશમાં, સૂન એટલે થોડી જ વારમાં. જેવું ટમેટું બહાર આવ્યું એ જ વારમાં, થોડી જ વારમાં સન છે, સન એટલે કે સૂર્ય, એ અક્રોસ ધસકાય એટલે આકાશમાં દોડ્યો, એક બાજુથી બીજી બાજુ ફટાફટ દોડ્યો. ગિફ્ટેડ અ ટોમેટ ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ ફાર્મ સન છે. શું કામ દોડ્યો ભાઈ સૂર્ય? તો કે ટમેટાને એક હુંફાળો તડકાના કોટની ભેટ આપવા માટે સૂર્ય છે એ એક બાજુથી બીજી બાજુ ફટાફટ દોડ્યો. ટમેટાને શું ભેટ આપી? એક હુંફાળા તડકાના કોટની. કોણે આપી? તો કે આણે. કોણે આપી? સૂર્યએ, બરાબર. હવે આપણે સૌથી છેલ્લી લીટી છે એ પણ આપણે જોવાની છે. તો જુઓ, સૌથી છેલ્લી લીટીમાં શું કહે છે? જુઓ, એમ કહે છે કે આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇન ફાઇન. એટલે શું કહે છે કે હું રાજા છું. આઈ એમ ધ કિંગ એટલે કે હું રાજા છું. કોણ બોલે છે? તો કે ટમેટું બોલ્યું. સેડ એટલે બોલ્યું, પણ આમાં ટમેટું એવું લખ્યું નથી, પણ કોણ બોલે છે એ સમજાવવા માટે મેં અહીંયા ટમેટું એમ લખ્યું છે. વિથ અ સ્માઇલ ફાઇન ફાઇન એટલે કઈ રીતે બોલ્યું? તો કે એક સરસ સરસ સ્મિત સાથે. ટમેટું છે એને હુંફાળો તડકો મળી ગયો, સૂર્યએ તરત એક બાજુથી બીજી બાજુ દોડીને એને સરસ મજાનો તડકો આપ્યો, એટલે ટમેટાને એમ થયું કે હવે તો અત્યારે તો હું જ રાજા છું. કે જે રાજા હોય એના માટે કેમ બધા એની પાસે બધું કામ કરવા તૈયાર? એવી રીતના જેવું ટમેટું ફ્રીજમાંથી બહાર આવ્યું એવો સૂર્ય એક દિશામાંથી બીજી દિશામાં ઉડી ફટાફટ દોડી અને એને હુંફાળા તડકાની ભેટ આપવા માટે આવ્યો. એટલે ટમેટું એમ કહે છે કે હું રાજા છું એમ કંઈ નહીં તો એક સરસ મજાનું સ્મિત આપે છે. બરાબર મિત્રો, તો આ લેક્ચર આપણે અહીંયા આ ભાષાંતરની સાથે પૂરો કરીએ છીએ. હવે આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 2 શરૂ કરવાનું છે. બરાબર, આપણે જે આ લેક્ચર થયા પાઠ્યપુસ્તકના જે 1-4 લેક્ચર યુનિટ 2ના આપણે થયા, 1-4 લેક્ચર આપણે થયા આના, બરાબર ને? યુનિટ 2ના ભાષાંતર, દરેક એક્ટિવિટી કરી, જે મેં તમને કરાવ્યું છે એ બધું જ તમારે તમારી પાકી બુકની અંદર લખી નાખવાનું છે, અને જે વસ્તુ મેં તમને પાઠ્યપુસ્તકમાં કરાવી છે એ પણ તમારે લેક્ચર જોતાં જોતાં પાઠ્યપુસ્તકમાં પણ કરી નાખવાની છે. બરાબર, હવે આપણે નવા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય પોથીની અંદર આપણે યુનિટ 2 કરવાનું છે. બરાબર, ચાલો તો હવે આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. I'm not going to do that.